जूनागढ़ सहित सोरठ पंथक में रिक्शा जेवा नाना वाहन चालको और ट्रांसपोर्टरो बेरोजगारी और पेट्रोल डीजल भाव वधारा कारणे पहुंचा है। भूखमरा स्थिति में अनेक ट्रांसपोर्टरोए पोताना वाहनों नॉन यूज कर नाख्या है, जेनाथी बेरोजगारी वकरी है। ज्यारे नाना ऑटो रिक्शा जेवा वाहन चालको सरकार पासे मदद माटे अवाज लगावी रह्या है। जूनागढ़ सहित सोरठ पंथक में छेल्ला एक वर्ष करता वधारे समय थी कोरोना काल थी विषम परिस्थिति में अगाउ लॉकडाउन तेमज हाल रात्रि कर्फ्यू और स्वयंभू लॉकडाउन माहौल चालू हुए छे, जेनी असर तमाम रोजगार धंधा पर वर्ताती होय तेमा ट्रांसपोर्ट और वाहन उद्योग पण बकात नथी। जूनागढ़ पंथकना ट्रांसपोर्टरोए एक तरफ मोंघवारी तो बीजी तरफ पेट्रोल डीजल भाव वधारानो बेवड़ो मार सहन करवा छता ट्रांसपोर्टेशन ना मळतुं होवाना कारणे बेकार बन्या छे, जेना कारणे 1.700 जेटली ट्रकोना पैडा थवी गया छे। बीजी तरफ आवी हालतमां नाना वाहन चालको के जे पेसेन्जर रिक्षा चलावी पोतानुं अने परिवारनुं गुजरान चलावे छे तेवा लोको आगळना लॉकडाउन वखते सरकारी जाहेरात करेल पेकेजनी राह जोई रह्या छे। शहेरना 3500 થી 4000 જેટલા રિક્ષા ચાલકોને પેટ્રોલ ડીઝલની મોંઘવારીના માર પછી પણ ભાડું વધારવા માટે સ્વતંત્રતા નથી અને જૂનાગઢના પ્રવાસન સ્થળો ખાસ કરીને ભવનાથ અને ગિરનાર બંધ કરાઈ હોય બેરોજગારીના સમયમાં પડ્યા પર પાટા સમાન છે। સ્થાનિક ઘણા રિક્ષા ચાલકો પરિવાર સાથે હાલ એક ટાણું પેટનો ખાડો પૂરવા પૂરતું મળે છે। સરકારની મદદ માટે રાહ જોઈ રહ્યા છે અને લેખિતરા જોવા તો પછી પણ જવાબમાં સામાન્ય ચબરખી પણ મળતી ના હોવાનું રિક્ષા એસોસિએશન વ્યવસાય વ્યક્ત કરી રહ્યું છે। શૈલેશ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ। મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનનો લીડર છું। આ તમામ મીડિયાકર્મી અમારી મુલાકાત લીધી છે, ખૂબ ખૂબ અભિનંદન। જે અમારી પરિસ્થિતિ છે એને જાણવા માટેની, તો અમારી પરિસ્થિતિ આજે મીડિયાકર્મી સામે મૂકું છું કે છેલ્લા એક વર્ષથી અમારી જે હાલત છે બહુ ગંભીર છે। આ ભાવ વધારા, મોંઘવારી અને ઘણું બધી મોટી બધી સમજ્યા ડરના કારણે ઘણા બધા ધંધા પણ નથી કરી શકતા। અમારી પાસે તો એક મોટા મોટી ઇન્ડસ્ટ્રી છે અહીંયા ગિરનારી મહારાજ, એમાંય પણ પરિક્રમાએ પ્રતિબંધ લગાવેલો હતો, આ મહાશિવરાત્રિમાં પણ પ્રતિબંધ લગાવેલો હતો અને લાખોને મોટે લોકો જતા હતા। જે કાંઈ હોય જાહેરનામા બહાર પાડે છે પણ એના ભંગ કઈ રીતે થાય એ તો લોકો જોવે જ છે, એમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલી છે। એની આરે અમારે નથી લેવા દેવાના, પણ જે તે સમયે લોકડાઉન દરમિયાન અમારી યારે સરકારે એક વાદો કર્યો હતો આરટીઓ અધિકારી દ્વારા, આખા ગુજરાતમાં ફોર્મ ભરાણા હતા, તમને રાહતનું પેકેટ મળશે, તમારી નુકસાનીની ભરપાઈ સરકાર કરશે। આપણા મુખ્યમંત્રીએ પણ નિવેદન કરેલું છે, રેડિયા ઉપર આવ્યું હતું અને પેપરમાં પણ આવ્યું હતું, આવું નિવેદન કરેલ છે। એના માટે ફોર્મ ભરાવ્યા, 3000થી 4000 ફોર્મ ભરેલા પડ્યા છે આરટીઓમાં, કોઈ જાતની જવાબ નથી। એના માટેની ઘણી બધી રજૂઆત કરી, કોઈ એક ચિઠ્ઠી પણ પાછી રિટર્ન અમને મળતી નથી કે આવું આવું તમારે આવું કરવાનું થાય। પણ એક ટપાલ મને એવી મળી છે કે તમારે આત્મનિર્ભયમાં લોન મળશે, પણ આત્મનિર્ભયની એવી પ્રોસિજર છે કે રિક્ષા ચાલકને 50 રૂપિયાની લોન નથી મળે એવી, કારણ કે એની પ્રોસિજર જ એવી છે, જામીનના જામીન તો આ ના કરી શકે, રિક્ષા ચાલકનો કોઈ ભરોસો ના કરે તો એ લોન લઈ શકે નહીં। એટલે મેં પછી એના જવાબે પણ એવા લખેલા હતા કે મુદ્રામાં એક એવી યોજના છે, નો ગેરેન્ટેડ માંગે છે તો એમાં એ વ્યવસ્થા કરી દો, તો એમાં જે લોન ધારકો હતા એને પાછી લોન આપી દી, બાકી જે વંચિત રહી ગયા છે એ વંચિત જ છે, એની પરિસ્થિતિ ખરાબ છે, ખરાબ જ છે। ત્યારબાદ ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે, 3500થી 4000 રિક્ષા છે અમારી અહીંયા, અત્યારે 1000 લોકો તો એવા જીવી રહ્યા છે કે બપોરે જમવાનું મળે તો સાંજે નથી મળતું, સાંજે મળે તો બપોરના નથી મળતું, ઘણી બધી સમસ્યા છે। અને અમારી પાસે એક જ ઇન્ડસ્ટ્રી છે અહીંયા ગિરનાર, અને મોટામાં મોટો ધંધો હોય અમારી પાસે તો આ 2 વર્ષની જે કાંઈ ફંક્શન થાય છે આ ગિરનાર ઉપર એ જ કમાણી હોય છે, 10 થી 15 હજાર એક રિક્ષા ચાલક કમાય છે, તો નાનું મોટું જે કાંઈ ખર્ચ હોય એ નીકળી જાય 5-6 મહિનાનું, પણ એમાંય અમારે બેકારી જ છે, પણ એના જવાબદાર કોણ છે એ તો લોકોને ખબર જ છે કોણ જવાબદાર છે, હું નથી કે આ ભાઈ નથી, જવાબદાર છે એ તો છે જ, કારણ વગરના પ્રતિબંધ કર્યા હતા ડીઝલના ભાવે કંઈક, હા ડીઝલના ભાવે પણ આસમાને છે, ડીઝલના ભાવ પણ આસમાને ચડ્યા છે, એના કારણે અમે પુરવાર કરી નથી શકતા। ભાડું વધારવાની વાત કરીએ તો આરટીઓ તરફથી અમારી સામે નિવેદન આવે
કે એસોસનને ભાડું વધારવાનો અધિકાર નથી, તો અધિકાર નથી તો તમે ક્યારે જ અમારું ભાડાપત્રક બનાવો? અમારે હા મામી બે સહેલે છે મારે, તો હું સામે માગું છું ક્યારે ભાડાપત્રક વધારો છો અમારું 2021નું, અને ક્યારે વધાર્યું એને મને ગમે ત્યારે 20 વર્ષ પહેલાંનું આપો ને, તો કોઈ નોંધ તો લેતા જ નથી અમારી. તો એના માટે મેં જનરલી ભાડું વધાર્યું હતું. મારા તાનાશાહી સમજે તાનાશાહી, દાદાગીરી સમજે દાદાગીરી, કારણ કે અમારે પુરવાર કરવા માટે, અમારું ગુજરાન ચલાવવા માટે, કારણ કે એક રિક્ષા ચાલકના ઘરમાં 5-6 સભ્ય હોય તો એને નાખવા ગયા, કમસે કમ 2 ટાઈમ ના મળે તો કંઈ નહીં, 1 ટાઈમ તો જમીએ, એના માટેનું મેં ભાડું જનરલ 20 રૂપિયા કર્યું હતું. દર વર્ષે સરકારને આવી આવી વાર્ષિક વધારે કે 6 મહિને વધારે, એ સરકાર આરટીઓનો નિયમ છે, જે ડિપાર્ટમેન્ટના સંબંધી અધિકારી હોય એનો નિયમ જે કાંઈ હોય, પણ અમને ક્યારેય ખબર પડતી નથી કે ક્યારે ભાડું વધારે છે, કઈ રીતના ભાડું હોય. અમે તો અમારી સમસ્યાને લઈને મેં જનરલ 20 રૂપિયા કર્યું હતું. એને અમે મને ઘણા બધા ફોન ઉપર એક પ્રેશર આવ્યા હતા, પણ હું મેં તો કીધું હતું ગુના દાખલ કરો, મને કાંઈ વાંધો નથી. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અશરફભાઈ થઈ. હાલની અત્યારે કોરોનાની મહામારીના અંદર છેલ્લા 1 વર્ષથી ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનના અંદર જે વસ્તુ આવતી હોય, ટ્રાન્સપોર્ટરની જે હાલત છે એકદમ દયનીય છે. હાલની તકે અત્યારે કમ્પેરિઝન જોઈએ, 100% કમ્પેરિઝનના અંદર 30% માલની આવક છે, એની કમ્પેરિઝનના અંદર અત્યારે ભાડાની હાલત એકદમ ડાઉન થઈ ગઈ છે. અત્યારે કોરોનાની મહામારીના હિસાબે ટ્રાન્સપોર્ટરની હાલત ન ઘરના અને ન ઘાટના, એક ટ્રાન્સપોર્ટેશન કરવા માટે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે થઈને જે પરિસ્થિતિ છે અત્યારે અત્યંત વિકટ બની ગઈ છે. અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ કૂદકેના ભૂસકે વધતો ને વધતો જ જાય છે, એની સામે ભાડાની કમ્પેરિઝન સાવ ડાઉન થતી જાય છે. અત્યારે સિચ્યુએશન એ આ ટાઈપની ઊભી થઈ ગઈ છે. અમે લોકો અત્યારે 70% ગાડીઓ અત્યારે નોન યુઝ કરીને રાખી દેવી પડી છે, 30% કમ્પેરિઝનના અંદર ધંધો થાય છે અત્યારે અમારો. અત્યારે મોદી સરકાર મોટી મોટી વાતો કરે છે, બરાબર છે, પણ ટ્રાન્સપોર્ટરની ગમે એ પણ ટ્રાન્સપોર્ટરની તમે હાલત જુઓ એટલે ખાવાના સાસા જેમ કહી શકીએ તોય ચાલે એ પોઝિશન આવીને ઊભી રહી ગઈ છે. અંદાજે કેટલી ગાડીઓ નોન યુઝ થઈ હશે? અત્યારે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો ઓછામાં ઓછી 1700 ગાડીઓ એમનું નોન યુઝ કરીને રાખી દીધી છે. ગાડીઓ માલની કમ્પેરિઝન જે રીતે થઈ ગઈ છે અત્યારે, કે આજે 100 દાગીનાની ઇન્કમ હતી એની બદલે એક કમ્પલસરી અત્યારે 30 દાગીનાની ઇન્કમ થઈ ગઈ છે, ને એની કમ્પેરિઝનના અંદર ભાડાની ભાડું જે વધવું જોઈએ પેટ્રોલ ડીઝલના ભાવ હોય એના બદલે ડાઉન કરવું પડ્યું છે. ધંધો નથી તો ટ્રાન્સપોર્ટર ક્યાં બિચારો જવાનો છે? આ તબક્કે તમે તમારા સ્થાનેથી સરકાર પાસે શું માંગ કરશો? સરકાર પાસે પહેલી વસ્તુ તો એ છે કે ટ્રાન્સપોર્ટરની તો ઠીક છે, પણ જૂનાગઢની જિલ્લાની આમ પબ્લિકની માંગ એ છે પેટ્રોલ ડીઝલના અંદર ભાવ ઘટવો જોઈએ, પ્લસ GST નું એટલું ચેકિંગ. ટ્રાન્સપોર્ટર જાય તો જાય ક્યાં અત્યારે?